રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદી ને થયો કડવો અનુભવ જી હા વાત જાણે એમ છે કે રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા આવેલ સાધુ ભજન પોતાની ગાડી રાત્રિના સમયે તેમના ઘર પાસે પાર્ક કરેલ પરંતુ ગાડી સવારના જોવા નહીં મળતા જે વ્યક્તિ મહેન્દ્રસિંહ રાણકપુર બનાસકાંઠા જિલ્લાના વ્યક્તિ છે જેમની પાસેથી ગાડી લીધેલી હતી એ માણસ દ્વારા તેમને બીજી ચાવી આપેલ હોવાથી શક ગયો ત્યારે ચોરીની ફરિયાદ આપવા પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં બધી હકીકત પોલીસ તંત્ર ને કહેવામાં આવે છે કે ગાડી ચોરાઈ ગઈ છે અને ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરો પરંતુ પોલીસ સ્ટેશન મથકે મોડા સુધી ફરિયાદ લેવામાં આવતી નથી અને ફરિયાદી ને જણાવવામાં આવે છે કે વરના ગાડી તમે જે માલિક જોડેથી ખરીદ વેચાણ લીધી છે એ મારી બોલાવ્યો છે એ આવે પછી એમનું બયાન લેવામાં આવશે એ પછી ફરિયાદની આગળ પ્રોસેસ કરવી કે કેમ એ પછીનો વિષય છે મળતી માહિતી અનુસાર પરિવારજનોએ સમગ્ર વાત કરતા પોલીસ તંત્ર દ્વારા આ ગાડી જે વેચાણ લેવામાં આવી હતી એ ભાઈ મહેન્દ્રસિંહ નો સંપર્ક કરતા મહેન્દ્રસિંહ પોલીસ સ્ટેશન આવું છું કરીને સતત આખો દિવસ કાઢ્યા બાદ સાંજના સમયે આશરે ચાર વાગ્યા બાદ પહોંચી આવે છે અને કબૂલ કરે છે કે આ વરના ગાડી પોતે લઈ ગયેલ છે ત્યારબાદ ગાડી થોડી વારમાં પોલીસ મથકે પણ કોઈ બીજા ભાઈ દ્વારા લાવવામાં આવે છે પરંતુ ત્યાં સુધી આ ગાડીની ફરિયાદ લેવામાં આવતી નથી અને આખરે પરિવારજનોએ પાટણ એસપી નો સંપર્ક કરીને તેમને સમગ્ર ઘટના કહી હતી પરંતુ ત્યાં સુધી આ ગાડીની ફરિયાદ લેવામાં આવતી નથી અને આખરે પરિવારજનોએ પાટણ એસપી લઈ કોન્ટેક કર્યા બાદ સમગ્ર પોલીસ સ્ટેશન દોડતું થઈ આ ફરિયાદ લેવામાં આવે છે અને લેખિત ફરિયાદ લેવામાં આવે છે તેમજ ફરિયાદી સમાધાન માટે પણ કહેવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા આવા ચોર કેમ છાવવામાં આવે છે કેમ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પરિવારજનો ગાડી મેળવવા માટે સતત એક દિવસ પોલીસ સ્ટેશન મથકે દોડધામ કરે છે સવારે આશરે અગિયાર વાગ્યા થી લઈને રાત્રે સાડા નવ વાગ્યા સુધી બેસી રહે છે ત્યારે ત્યાંના સુથાર પીએસઆઈ દ્વારા પરિવારજનોને ધમકાવવામાં આવે છે કે તમારાથી કંઈ કઈ નથી થવાનું આ ગાડી તો શ્રી સરકાર થઈ જશે કોઈને નહીં મળે અને કોર્ટ વિષય થયા પછી તમને ગાડી બિલકુલ મળવાની નથી તો તમે સમાધાન કરી લો ત્યારે પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે કે સાહેબ આ ગાડી તો અમે વેચાણ તરીકે લોટરી કરીને લીધી છે અને દસ્તાવેજમાં લોટરીમાં લખેલ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ સ્ટેશન માં ફરિયાદી જે પોતાની ફરિયાદ લઈને આવે છે જે એમની જોડે પૂરા દસ્તાવેજ હોવા છતાં ચોરીની ફરિયાદ ના લેવામાં આવે છે અને ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવે છે અને મજબૂર બનીને આવા સાચા ફરિયાદીને પોલીસ સ્ટેશન માં તકલીફ પડે તે વેદના કેટલી યોગ્ય છે સ્ટાર ન્યૂઝ સેવન પાટણ